નમસ્કાર આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું શિવમ તો આજની વિશેષ આ ટુ ધ ટોપિકમાં સ્વાગત છે આજનો મહત્વનો મુદ્દો છે આપણો કુપોષણ જે પ્રકારે ગઈકાલે આંકડા આવ્યા અને તેમાં આવ્યું કે ગુજરાત ત્રીજા નંબરે છે દેશમાં કુપોષણના મામલે સૌથી પહેલાં મહારાષ્ટ્રનો નંબર છે ત્યારબાદ વાત કરીએ તો બિહાર અને પછી ગુજરાત જે ત્રીજા ક્રમે છે ત્રણ લાખ કરતાં વધારે બાળકો છે કે તે કુપોષિત છે તેમાંથી વાત કરીએ એક લાખ સાહીઠ હજાર જેટલા ઉપરના બાળકો છે તે વધારે ગંભીરપણે કુપોષિત માનવામાં આવ્યા છે અને આ બાકીના બાળકો છે તે મધ્યમ કુપોષિત છે મહારાષ્ટ્રની વાત કરીએ તો છ લાખ કરતાં વધારે બાળકો છે તે કુપોષિત છે બિહારની વાત કરીએ ચાર લાખ જેટલા બાળકો કુપોષિત છે આ આંકડો છે તે સામે આવ્યો છે તો આંકડો સામે આવ્યા બાદ જરૂરથી થાય છે કે ગુજરાત અને આપણો દેશ છે તે કુપોષણના આંકડામાં વાત કરીએ તો બે હજાર વીસ બાદ બે હજાર એકવીસમાં ભારત દેશ ચોરાણું જો વાત કરીએ તો ચોરાણુંમાં સ્થાનેથી એકસો એકમા સ્થાન છે તે નંબર આવી ગયો છે તો વાત કરીએ છીએ કુપોષણની ત્યારે ચોક્કસથી આંકડાઓ જોઈને થાય છે કે બરી ગેશે બરડો કુપોષણ લો તો વિશ્વમાં કોરોના મહામારી અને આબોહવા પરિવર્તનને કારણે વિશ્વભરમાં કુપોષણ અને ભૂખમારાની સ્થિતિ વધારે ગંભીર બની ગઈ છે તો વિવિધ દેશોની સરકારો બિન સરકારી સંગઠનો સહિત વિવિધ મોરચે થઈ રહેલા સામૂહિક પ્રયાસો વચ્ચે પણ આ સ્થિતિમાં ઉત્તરોત્તર વધારો થયો છે તો આઠિયા હેઠળ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે આપેલા આંકડાઓ મુજબ મહારાષ્ટ્રમાં સૌથી વધુ છ પોઈન્ટ સોળ લાખ બાળકો કુપોષણથી પીડિત છે સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે ગુજરાત આ આંકડાઓમાં ત્રીજા કમે છે તો ચાલો નજર કરીએ આ સમગ્ર અહેવાલ પર સૌથી પહેલા રાષ્ટ્રસંઘની માહિતી પ્રમાણે વિશ્વમાં નીચે આવક ધરાવતા દેશોમાં આશરે એક અબજ લોકો પૂરતા પ્રમાણમાં અને સુરક્ષિત ખાદ્ય સામગ્રી મેળવી નથી શકતા આ ઉપરાંત વધુને વધુ પ્રમાણમાં લોકો પર કુપોષણ અને ભૂખમારાનું જોખમ રહેલું છે કોરોના મહામારીને લીધે સેંકડો લોકોએ તેમની આજીવિકા ગુમાવી છે અને તેમના પરિવારોનું ભરણપોષણ કરવાનું સંકટ સર્જાયું છે દેશભરમાં તેત્રીસ લાખથી વધુ બાળકો કુપોષણથી પીડિત છે જેમાંથી અડધાથી વધુ અત્યંત ગંભીર રીતે કુપોષણથી પીડિત છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના આંકડાઓ અનુસાર કુપોષણનો સૌથી વધુ શિકાર બનેલા બાળકોમાં ગુજરાત એટલે કે આપણું રાજ્ય દેશમાં ત્રીજા ક્રમે છે જ્યારે મહારાષ્ટ્ર અને બિહાર આ યાદીમાં ટોચના ક્રમે છે ગત વર્ષની તુલનામાં ગંભીર કુપોષણથી પીડિત બાળકોના પ્રમાણમાં એકાણું ટકાનો વધારો થયો છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના આંકડાઓ અનુસાર બે હજાર એકવીસની ચૌદ ઓક્ટોબરની સ્થિતિ મુજબ દેશમાં સત્તર લાખ છોત્તેર હજાર નવસોને બે બાળકો ગંભીરપણે કુપોષણથી પીડિત છે જ્યારે પંદર લાખ છેત્તાલીસ હજાર ચારસોને વીસ બાળકો હળવાથી મધ્યમ કુપોષણથી પીડિત છે આ આંકડા માત્ર આંગણવાડીમાં નોંધાયેલા બાળકોના છે અહેવાલ મુજબ દેશભરમાં આંગણવાડીમાં આવતા કુલ આઠ કરોડ બાળકોમાંથી તેત્રીસ લાખ બાળકો કુપોષણથી પીડિત છે કે જે કુલ સંખ્યાના ચાર થાય છે બે હજાર એકવીસ દરમિયાન કુપોષણના દરમાં ચિંતાજનક વૃદ્ધિ દેશભરમાં આઠ પોઇન્ટ ઓગણીસ કરોડ બાળકોમાંથી તેત્રીસ લાખ કુપોષિત મહારાષ્ટ્ર અને બિહારમાં સૌથી વધુ કુપોષણ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે આપેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં સૌથી વધુ છ પોઈન્ટ સોળ લાખ બાળકો કુપોષણથી પીડિત છે જ્યારે બિહારમાં લાખ લાખ બાળકો બાળકો તથા ગુજરાતમાં કુપોષણથી પીડિત છે ગુજરાતમાં લાખ બાળકો ગંભીર કુપોષણથી પીડિત છે મહારાષ્ટ્રમાં આ આંકડો ચાર પોઈન્ટ અઠાવન લાખ તો બિહારમાં એક પોઈન્ટ બાવન લાખ છે ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યુ ના સીઈઓ પૂજા મારવાહે જણાવ્યું છે કે કોવિડ મહામારીને બાળકો પર ગંભીર અસર થઈ છે કોરોના કાળમાં મધ્યાહન ભોજન અનિયમિત થતાં તેમની હાલત કફોડી બની હતી ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં એકસો સોળ દેશમાંથી ભારત એકસો એક ક્રમે છે તેત્રીસ લાખ માંથી સત્તર લાખ બાળકો ખૂબ જ કુપોષિત મહારાષ્ટ્ર બિહાર અને ગુજરાતના બાળકો સૌથી વધુ ભોગ બન્યા છે ભારતના તેત્રીસ લાખ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે આ અહેવાલ કેન્દ્ર સરકારે આપ્યો છે એક આરટીઆઈ ના જવાબમાં સરકારે જાહેર કરેલા આંકડાઓ ચોંકાવનારા છે તેત્રીસ લાખ બાળકોમાંથી માંથી સત્તર પોઈન્ટ સાત લાખ બાળકો તો અતિશય કુપોષિત છે મહિલા અને બાળ કલ્યાણ વિભાગે આ આંકડા આપ્યા છે મહિલા અને બાળ વિકાસ વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે દેશમાં તેત્રીસ લાખ ત્રેવીસ હજાર ત્રણસો બાવીસ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે આ આંકડો એપના આધારે મેળવવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારના અધિકારીએ કહ્યું હતું કે આંગણવાડી સાથે જોડાયેલા આઠ કરોડ બાળકોમાંથી તેત્રીસ લાખ બાળકો કુપોષિત છે એટલે કે આંગણવાડીમાં આવતા કુલ બાળકોમાંથી ચાર બાળકો કુપોષિત છે નવેમ્બર બે થી ઓક્ટોબર બે દરમિયાન કુપોષણના દરમાં ચિંતાજનક વૃદ્ધિ થઈ છે મહારાષ્ટ્ર બિહાર અને ગુજરાતમાં સૌથી વધુ કુપોષિત બાળકો છે એકલા મહારાષ્ટ્રમાં જ છ પોઈન્ટ સોળ લાખ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે બિહારમાં ચાર પોઈન્ટ પંચોતેર લાખ બાળકો કુપોષિત છે જ્યારે ગુજરાતમાં ત્રણ પોઈન્ટ વીસ લાખ બાળકો કુપોષણનો ભોગ બન્યા હોવાનું અહેવાલમાં કહેવાયું છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં એકસો સોળ દેશોમાંથી ભારત એકસો એક માં ક્રમે કોરોના કાળમાં મધ્યાહન ભોજન અનિયમિત મુખ્ય કારણ

આસામમાં એક પોઈન્ટ કુપોષિત વિકાસ ના મોડેલ અને ભારતના ગ્રોથ એન્જિન તરીકે જેની ગણના થાય છે તેવું આપણું ગુજરાત ત્રણ વીસ લાખ કુપોષિત બાળકો સાથે દેશભરમાં ત્રીજા નંબરે છે ગુજરાતમાં ત્રણ લાખ પૈકી એક પોઈન્ટ પંચાવન લાખ બાળકો ગંભીર રીતે કુપોષિત છે કે જે ગુજરાતનો વિકાસ અને તેનું મોડલ અંદરથી કેટલું ખોખલું છે તેની સાબિતી આપે છે હવે અન્ય રાજ્યોના આંકડાઓ જોઈએ તો આંધ્રપ્રદેશમાં કુલ બે પણ સડસઠ લાખ બાળકો કુપોષણનો શિકાર છે જે પૈકી એક પણ સત્તાણું લાખ બાળકો અત્યંત કુપોષિતની શ્રેણીમાં આવે છે જે બાદ કર્ણાટકમાં કુલ બે પોઈન્ટ ઓગણપચાસ લાખ બાળકો નોંધાયા છે જે પૈકી સડસઠ હજાર બસો ને બાળકો ગંભીર રીતે કુપોષિત છે ઉત્તર પ્રદેશમાં કુલ એક લાખ કુપોષિત બાળકો નોંધાયા છે જે બાદ તામિલનાડુમાં એક લાખ આસામમાં એક લાખ અને તેલંગાણામાં એક લાખ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે બીજી તરફ કુપોષણના મામલે રાજધાની દિલ્હી પણ પાછળ નથી દિલ્હીમાં પણ કુલ એક લાખ બાળકો કુપોષિત છે બ્યુરો રિપોર્ટ બુલેટિન ઇન્ડિયા તો અહેવાલમાં આપણે નજર કરી સમગ્ર ભારત વિશે અલગ અલગ રાજ્યોની વાત કરી કે ક્યાં કેટલા પ્રમાણમાં કુપોષિત બાળકો છે ભારતની આપણે વાત કરીએ તો બે હજાર વીસમાં છેલ્લા આંકડા જે આવ્યા હતા ત્યાર પછી અત્યારે જે નવા આંકડા આવ્યા સાત અંકનો ફેર પડ્યો છે એકસો એકમાં નંબરે છે તે પહોંચી ગયો છે તો આનું કારણ શું છે કોરોના કાળ માનવામાં આવ્યું છે મધ્યાહન ભોજનની વાત કરી કે જેમાં અલગ અલગ ભેદભાવ છે તે સામે આવ્યા અલગ અલગ જે વસ્તુઓ છે કે કોરોના કાળ માટે હજે પહોંચી ન શક્યું કોઈ પણ કારણ રહ્યા તો એ સમગ્ર કારણો શું છે કુપછળ પાછળના સમગ્ર બાબત પર આપણે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે રાજુ શુક્લા બીજેપીથી આપણી સાથે જોડાઈ ગયા છે મુકેશ પંચાલ કોંગ્રેસથી આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર વિશાલ પટેલ આમ આદમી પાર્ટીથી આપણી સાથે જોડાઈ ગયા છે મિતેશ રાવલ રાજકીય વિશ્લેષક અને રુધાન ખંભાતા સામાજિક કાર્યકર તો તમામ મહેમાનોનું બુલેટિન ઇન્ડિયામાં ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલાં અને જે પ્રકારે અહેવાલમાં આપણે જોયું ગુજરાત ત્રીજા નંબરે છે ત્રણ લાખ કરતાં વધારે બાળકો છે કુપોષિત સામે આવે છે બે હજાર વીસ કરતાં બે હજાર એકવીસમાં આ આંકડો છે તે વધારે સામે આવ્યો છે તો સૌથી પહેલાં તમામનું આ મુદ્દે પ્રાથમિક પ્રતિક્રિયા શું છે આપણું મંતવ્ય શું છે તે લઈશું દોઢ મિનિટમાં અને શરૂઆત કરીશું મિતેશભાઈ તમારાથી મારો અવાજ આવે છે જી કુપોષણના આંકડાઓમાં નહીં પડીએ હું એમાં નહીં પડવા માંગુ હું એટલું કહીશ કે પોલિટિકલ ફોકસ પહેલેથી જ કુપોષણ જે માલ માલન્યુટ્રીશન ચાઇલ્ડ માલન્યુટ્રીશન છે એમાં પોલિટિકલ ફોકસ પહેલેથી રહ્યું નથી હું છેલ્લા દસ વર્ષની વાત નથી કરતો ભારતની આઝાદીથી અત્યાર સુધી ચાઇલ્ડ માં પોલિટિકલ ફોકસ નથી રહ્યું અને જે મુદ્દાઓમાં પોલિટિકલ ફોકસ નથી રહ્યું એ મુદ્દાઓમાં ક્યારેય પણ આપણે ઇમ્પ્રુવમેન્ટ નથી કરી શક્યા આ મુખ્ય કારણ છે વાત આવે છે આંકડાઓની તો સરકારની સ્કીમો છે ઇમ્પ્લિમેન્ટેશન અને ઇમ્પ્લિમેન્ટેશન કર્યા પછીનું એનું જે આઉટપુટ છે એનું મોનિટરિંગ જે છે એ મોનિટરિંગ કદાચ એટલું પ્રોપરલી નથી થતું એટલે માત્ર ને માત્ર સરકારને દોષ આપવો એના કરતા હું એવું માનું છું કે અધિકારીઓ જે જેમનું કામ છે કે આ સ્કીમ ના ઇમ્પ્લિમેન્ટેશન પછી જે ફંડ સરકાર ની બી કઈક અહીંયા ભૂલો છે આપણે આગળ ડિબેટ માં વાત કરશું કે ફંડ જે એલોટ થયા છે પૂરેપૂરા વપરાતા નથી પરંતુ ઇમ્પ્લીમેન્ટેશન પછી જે મોનિટરિંગ છે એ ત્યારે થતું નથી આપણને જ્યારે કોઈ એનજીઓ કે ભાઈ વુમન કમિશન કે ચાઇલ્ડ કમિશન જ્યારે ડેટા આપે છે ત્યારે સરકારી અધિકારીઓ એકદમ સફાળા જાગી જાય છે કે ઓહો કુપોષણમાં તો આપણે ગુજરાત તો ત્રીજા નંબરે પહોંચી ગયું એકચ્યુઅલી આ પરમાનન્ટ મોનિટરિંગ હોવું જોઈએ જી મુકેશભાઈ હજી સૌ પ્રથમ તો આજે જે જોડાયા દરેક ને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન મારા દરેક મિત્રો અને આપની ચેનલના માધ્યમથી જે આ ડિબેટ કરી આપ સૌને પણ મીડિયાને અભિનંદન હવે જે આ આપણો વિષય છે આજનો કુપોષણનો એ બાબતે મારું એવું કેવું છે સાચી છે કે ભાઈ સાચી વાત છે પણ હું એમ કઉ છું કે આ અધિકારી ઉપર અંકુશ કોનો આજે આપણી પોલિટિકલ બોડી જે છે એની સૂચના પ્રમાણે જ અધિકારીઓ કામ કરતા હોય છે અને દરેક જગ્યાએ મેં જોયું છે કે અધિકારીઓ જેમ એમણે કહ્યું ને કે કોઈ આરટીઆઈ કરે ને એના આંકડા આવે ને પછી એને મળે અને પછી બધા જ અધિકારી દરેક જગ્યા અને કે આ ક્રમે છે પણ વર્ષમાં ડબલ થઈ સંવેદનશીલ સરકાર હતી જો કે છે હાઈ કમાન્ડ આખી સરકાર બદલી નાખી એટલે સારું કર્યું હવે કઈક સારું થશે પણ મારું એવું કેવું છે કે કોઈ પણ હોય આ તો કુપોષણ ની બાબત છે પણ કોઈ પણ વસ્તુની અંદર સરકારનો અધિકારીઓ ઉપર અંકુશ નથી એવું સાબિત થાય છે એના કારણે જ આ વસ્તુ વધે છે અને જે કોરોના દરમિયાન જે કઈ તકલીફ પડી અને એની અંદર આપણે જે કુપોષણ બાબતે પગલા લેવા જોઈએ એમાં પણ આપણે ક્યાંક ઉણા ઉતર્યા છીએ એનું પણ એક કારણ વધુ હોય છે માટે આ બાબતે ગંભીર વિચારણા કરી હાજી જી પછી આવીશ તમારી પાસે એટલે ગંભીર વિચારણા કરી આપણે તાત્કાલિક આપણે ધ્યાનમાં લઈએ જી વિશાલભાઈ જે બાળકને સમજ શક્તિ એકદમ ઓછી હોય અને વારંવાર બીમાર પડતું હોય બાળક જ્યારે જન્મ્યા પછી તો આવા બાળકને આપણે કુપોષણની અંદર મુકતા આવીએ છીએ બાળક જયારે જન્મે પછી થોડા સમય પછી આપણે જે સ્કીમ ચાલુ છે આંગણવાડી જે રીતે આંકડા જે મુજબ જોવા મળ્યા છે એ મુજબ આંગણવાડીના જે આંકડા છે બહુ બહુ હાઈ હાઈએસ્ટ કહી શકીએ કે જે ચાર કરોડ કે આઠ કરોડના આંકડામાંથી તો તે લાખ તો કુપોષણના શિકાર છે એટલે મતલબ કે જે રીતે આંગણવાડીથી લઈ એટલે પહેલું સ્ટેપ આંગણવાડીનું આવે છે આની અંદર કે લાઈક કે હોસ્પિટલની અંદરથી ડિસ્ચાર્જ થયા પછી બાળકને પહેલાં તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ કે એની માતાને જે મળવું જોઈતું હોય કે જે ગર્ભાવસ્થાથી લઈ જ્યારે ડિસ્ચાર્જ થયા પછી ત્યાં સુધી કાં તો પોષણ નથી મળ્યું માતાને તો જે યોજના છે યોજનાઓ ઘણી બધી છે જે વાત કરીએ આગળ આપણે ચર્ચા કરીશું કે યોજના ઘણી બધી છે તો યોજનાની અંદર એ લાભ નથી મળ્યો એની એનાથી આગળનો સ્ટેપ લઈએ કે આંગણવાડીમાં બાળક જાય છે તો જે આંકડા જે છે અને છબરડા જે છે દરેક લોકો જાણે છે કે આંગણવાડીમાં શું સિચ્યુએશન છે એટલે વાત ત્યાંથી આપણે આટલા આટલા પૂર્તિ અત્યારે રાખીએ કે આંગણવાડી આંગણવાડી સુધીના આંકડા જે છે બહુ હાઇએસ્ટ છે એટલે કુપોષણનો શિકાર જે બને છે આટલાની વચ્ચે કુપોષણ બને છે એ આગળ આપણે ચર્ચા કરીશું કે કઈ કઈ યોજના છે અને ક્યાં શું સિચ્યુએશન છે જી રાજુભાઈ પહેલા તો બધાને નૂતન વર્ષ અભિનંદન હવે આપણે આજના જે મુદ્દામાં ચર્ચા કરીએ કુપોષણ વિશેની તો મહદઅંશે જે આરટીઆઈ થઈ એની અંદર જે વિગતો બહાર આવી એ ખરેખર ખૂબ દુઃખદાયક વિગતો છે એમાં અમે પણ માનીએ છીએ આમાં કોઈ પોલિટિક્સ ના હોવું જોઈએ કે ભાઈ ભાજપની સરકાર હતો ત્યાં આગળ કુપોષણ વધારે છે કોંગ્રેસની સરકાર હતી ત્યાં આગળ કુપોષણ નથી આવું ના હોય જે મુકેશભાઈ કીધું કે ભાઈ સરકાર કોની તો મહારાષ્ટ્ર છે આંધ્રપ્રદેશ છે કેરળ છે બધી જગ્યાના આપણને આંકડાઓ મળ્યા છે આપણે અહિયાં જ્યાં ખોટા છીએ ત્યાં હંમેશા સ્વીકારવું જોઈએ આ કોઈ સમસ્યા આ સમસ્યા એ વૈશ્વિક સમસ્યા છે બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે જોવા જઈએ આપણે તો વસ્તીના એક પોઈન્ટ બે અજબ વસ્તી ધરાવતા હતા આજની તારીખમાં બે હાજર ત્રીસ સુધીમાં એક પોઈન્ટ છ અબજ સુધીનો આપણી વસ્તી ગણતરી થશે વસ્તી થશે આપણી ભારતની એટલે આખા વિશ્વની સત્તર ટકા વસ્તી આપણા ભારતમાં વસે છે એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ વસ્તુનું મૂલ્યાંકન કરો તો ભારતની વસ્તીના આધારે મૂલ્યાંકન થાય અને એના આધારે કુપોષણના આંકડા આપણા ત્યાં વધારે છે એ સાબિત થાય પણ એમાં અમે બચાવ નથી કરતા પણ એ વસ્તુ સાચી છે કે આ કુપોષણ જે પ્રમાણે માહિતી મળી એ ખૂબ ગંભીર બાબત છે સરકારે ઘણી યોજનાઓ પાર પાડી હતી છેલ્લા 10 વર્ષની અંદર 27 કરોડ લોકો ગરીબી રેખા નીચે આ જીવતા હતા એટલે કે પહેલાના આંકડા કરતા ગરીબી રેખા નીચે ગરીબી રેખા નીચેના આંકડા ખુબ ઓછા થયા તો સરકાર એ સુપેરે એના માટે કાર્ય કર્યું હતું અને એના અંશે ઘટાડો પણ થયો હતો જી આગળ જાળીશું સરકારની તમામ જી કોવિડ જી જી આગળ આગળ ચર્ચા કરીશું રાજુ જી રાજુ ભાઈ આગળ ચર્ચા કરીશું સૌથી પહેલા તો એમને કહ્યું કે આપણે જે પોવર્ટી ઇન્ડેક્સ એમાં ચેક કરશે થયું એક્ઝેક્ટ નેક્સ્ટ અને હવે અત્યારે જયારે ન્યુટ્રિશન ની વાત કરીએ જો હંગર ઇન્ડેક્સ સાથે લઈશ હંગર ઇન્ડેક્સ એટલે લઈશ કારણ કે આપણે જે બે હજાર વીસમાં માં એકસો ને એક નાઇન્ટી ફોર નંબર પર હતા બે હજાર એકવીસ માં એકસો ને એક નંબર પર આવી ગયા એટલે જી ઓછા એટલે પાછળથી આપણે પંદર નંબર પર છીએ હંગર હંગર ઇન્ડિયા એટલે ભૂખમરો હું એટલે હંગર ઇન્ડેક્સ વાત કરું કારણ કે માલ ન્યુટ્રીશન જોડે સાથે આવે છે ચાલો પણ બીજું કે આપણે જે આપણાથી હવે આગળ આપણા બે ફેવરિટ છે ને બાંગ્લાદેશ પાકિસ્તાન એ બધા આપણાથી આગળ છે તે લોકો આપણા કરતા ઓછો ભૂખમરો છે ત્યાં સેકન્ડ આપણે હંમેશા એવરી ટાઈમ આપણને આદત પડી ગઈ છે કે આપણે આપણું પોપ્યુલેશન ગણાવી લઈશું જ્યાં ના હોય તો પોપ્યુલેશન ગણાવી લેવું ના તો કેમ હું આપણું ઇન્ડિયા આઈ એમ વેરી પ્રાઉડ ઓફ માય કન્ટ્રી એમાં કોઈ ડાઉટ નથી.

બેઝિકલી માલ ન્યુટ્રિશન એટલું ખાવાનું નથી આવતું માલ ન્યુટ્રિશન માલ ન્યુટ્રિશન એટલે થઈ છે કારણ કે સૌથી પહેલા ગરીબી છે બીજું ઈન છે હજી તો સારું છે આંકડા મારી દીકરીઓને મારી બહેનોને ઓછું ખાવાનું મળે છે આંકડા હજી અંતિમ ચક્રાવના રસ્તે આવશે તો અને ત્રીજું છે કે ફૂડ શોર્ટેજ ભલે આપણે બહુ મોટી મોટી વાતો કરીએ છીએ પણ જે આપણે ભલે અનાજો આપણે સડી જશે પણ આપણા ગરીબોને એ અનાજો મળશે નહીં અને મળશે તો પેલું બધું ગંદુ પંદુ પેલું કરપ્શન વાળા થઈ જશે એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ શું થશે એટલે એક પોઈન્ટ હતી અને બીજો પોઈન્ટ હતી અચ્છા માલ ન્યુટ્રીશનમાં ખાલી એટલે એવું નહીં કે ખાલી ઓછું છે ડેફિશિયન્સી બી આઈ જાય એટલે તમે ન્યુટ્રીશન ફૂડ ના ખાવ પણ એ બીજા કેટેગરીમાં આવે અંડર વેટ એટલે લોકો જે અંડર વેટ હોય અને બીજું સ્ટન્ટિંગ સ્ટન્ટિંગ એટલે કે જે ડોર્ક હોય એટલે યુ નો ઠીંગણા ઠીંગણા દેખાતો નહી એ બધા માલ ન્યુટ્રીશન કેટેગરી જી

જે તમે જોજો માલ ન્યુટ્રિશન જે છે મેક્સિમમ તમને રૂરલ એરિયામાં જોવા મળે છે બેકવર્ડ એરિયાઝમાં જોવા મળે છે રૂરલ એરિયાઝમાં જોવા મળે છે એ દુઃખદ વાત છે કે આપણે હજી સુધી ત્યાંની જે પ્રજા છે એમાં બી જે મહિલાઓ છે ગર્ભવતી મહિલાઓ એમના સુધી હજી અવેરનેસ નથી પહોંચાડી શકે અને એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો આખું જે આ છે જે ન્યુટ્રિશનનો જે આપણો જે આખો ફંડા છે કે એમાંથી બહાર આવવા માટે જે આખી સ્કીમો છે આ સ્કીમોનું જે અમલીકરણ છે એ આંગણવાડી થ્રુ થાય છે હવે આંગણવાડી કાર્યકરો એમની એક તો ક્વોલિફિકેશન શું છે દે આર નોટ એ લોકો કોઈ મેડિકલ સાયન્સ ભણેલા એમની ટ્રેનિંગ થાય છે એમની ટ્રેનિંગ થાય છે પરંતુ એ એમનું જે એજ્યુકેશન જે મેડિકલ સાયન્સનું છે નહીં એટલે આંગણવાડી કાર્યકરો જે છે બીજું એમની સેલેરીઝમાં માં બી ઇસ્યુઝ છે એમની સેલેરીઝ બહુ મોટા ઇસ્યુઝ ચાલે છે આપણે વાત વાતમાં જોતા હોય છે આંગણવાડી કાર્યકરો આંદોલન થાય છે એટલે કેમ કે એમની સેલેરીઝ ના છે અને રૂરલ એરિયામાં એમની એકાઉન્ટેબિલિટી જે છે એ લોકલ જિલ્લા પંચાયતના જે ટીડીઓ કે જે હોય આરોગ્ય ખાતું એમની હોય છે પણ એ રૂરલ એરિયામાં જે આંગણવાડી કાર્યકર છે એ કેપેબલ એટલા છે નહીં કે અવેરનેસ પહોંચાડી શકે અને જે સેલેરીમાં બે બાજુ છે એ કા તો કેપેબલ છે તો એમની વિલિંગનેસ નથી કારણ કે એમની સેલેરી નથી પરિસ્થિતિ એ છે કે જે દેશનું ભવિષ્ય ઘડવામાં સૌથી પહેલો જેનો રોલ આવે છે એ આંગણવાડી કાર્યકર છે હું રૂરલ એરિયાની વાત કરું છું શહેરોમાં ક્યાંય આંગણવાડી કાર્યકરો એટલો મોટો રોલ છે જ નહીં રૂરલ એરિયાની વાત છે અને આ જે પણ પ્રોબ્લેમ છે મેક્સિમમ પ્રોબ્લેમ રૂરલ નો છે એટલે આંગણવાડી કાર્યકર એમની વિલિંગનેસ નો એક અભાવ અને સામે મેં પહેલા જેમ મારી પહેલી ઓપનિંગ પેલા મોનિટરિંગ પ્રોપર નથી થતું એટલે આ બે ત્રણ વસ્તુઓ છે લોકોમાં અવેરનેસ નથી બીજું ગવર્મેન્ટ સપ્લાય કરે છે ગવર્મેન્ટ મેં જોયેલું છે રૂરલ એરિયામાં આંગણવાડી કાર્યકરો ને ન્યુટ્રીશન વાળું મિલ્ક આ બધું જ આવતું હોય છે પરંતુ એનું ડિસ્ટ્રિબ્યુશન કેવી રીતે થાય છે પ્રોપર ચેનલ થ્રુ પહોંચે છે જરૂરિયાતમંદને પહોંચે છે આનું મોનિટરિંગ હું એક જ વાત ઉપર આવી આખી ડિબેટમાં કે ઇમ્પ્લિમેન્ટેશન કર્યા પછી આ સરકારની વાત નથી કરતો આના પહેલાની સરકારો ને બધાય ઇમ્પ્લીમેન્ટેશન થાય છે એના મોટા મોટા હોલ્ડિંગ્સ લાગી જાય છે પરંતુ ઇમ્પ્લીમેન્ટેશન કર્યા પછી એનું મોનિટરિંગ અને એના આઉટપુટ અને એના રિઝલ્ટ્સ નું વારંવાર નથી ચેક થતું જી વિધાન ખબાદા જે પ્રકારે મિતેશભાઈએ કહ્યું મોનિટરિંગની વાત કરી અવેરનેસની વાત કરી લાયકાત ડિસ્ટ્રિબ્યુશન અને છેલ્લે ઇમ્પ્લિમેન્ટેશન

એટલે એ અત્યારે કોવિડમાં આખું ફ્લોપ શો થઈ ગયો એટલે જે ના થયું કોવિડમાં ન્યુટ્રિશન બા ન્યુટ્રિશન વધી ગયું કારણ કે આ બધી બાળકો સ્કૂલમાં આવ્યા નહીં ને સ્કૂલમાં ના આવે એટલે ખાવાનું ના મળીને એટલે આખો ફ્લોપ શો થઈ ગયો એટલે જે આપણે આખી બધી સિસ્ટમ બનાવી હતી એમાં મોટો ફ્લો હતો લૂકોલ હતો રાઈટ આપણે એટલા કરોડ રૂપિયામાં આટલા નોલેજેબલ લોકો રાખીએ બધા મોટા મોટા ભણેલા હોય છે પણ આ મોટો એક ફ્લો હતો પેલો પણ

એટલે પોઈન્ટ અત્યારે ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન તો બહુ દૂરની વાત છે આપણી જે સિસ્ટમ છે એ જ ફ્લોપ છે હવે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે આપણે બેઝિક જે બચપણ દીકાન કે અગર ગામડાના લોકો ગામડા તમે કહેતા રૂરલ રૂરલ વાત કરો છો સાહેબ મેં પોતે પોષણનો પ્રોજેક્ટ ગવર્મેન્ટ જોડે કર્યો છે હું પોતે જઈ અને બાળકોને મળી છું બાળકોને ન્યુટ્રિશનનો બધું જ નોલેજ છે એ લોકોને એવી ખબર છે કે આપણે એપલ એપલનું કેટલું ન્યુટ્રિશન હોય ઓરેન્જનું કેટલું ન્યુટ્રિશન હોય પણ પોઈન્ટ અત્યારે એ છે કે એ લોકોને મળતું નથી

ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો આપણે માતાઓની વાત કરીએ કે હા એક આઈ ડોન્ટ નો તમારી પાસે રિપોર્ટ છે કે મારી પાસે રિપોર્ટ છે કે આપણે બહુ જ સારું કામ કર્યું છે કે જે માતાઓ છે એ લોકોને જે માનું દૂધ કહેવાય એ બહુ ઇમ્પોર્ટન્ટ છે

મમ્મી જ બિચારી તંદુરસ્ત નહીં હોય તો શું તમે જાણ કે પ્રેગનસી પહેલા બી એની મમ્મી ને દૂધ પીવા નહીં મળતું હોય સારું ખાવાનું નહીં મળતું હોય આપણા ઘરમાં કોઈ ઘરું તમને બધાને ખોટી વાઇફ વાઇસ કોઈ ફ્રેન્ડ હોય છે તમારી તો તમે કેટલું બધું ધ્યાન રાખો તો ખાવા પીવાની કાર પણ એને બિચારીને ધ્યાન નથી રખાતું તમે કહો કે દૂધ પીવડાવ દૂધ પીવડાવ પણ અરે બેઠો ને એનું જમવાનું તો ઠેકાણું રાખ તો બિચારી જઈને દૂધ પીવડાવે ને કે તો બિચારું બાળક વ્યવસ્થિત પેટમાં મોટું થાય ને એટલે આ બધા ઇશ્યુસ છે એટલે આપણે શું કરીએ છીએ કે આપણે જે આખી ઇકોસિસ્ટમ છે એ ટોટલી ફ્લોડ ઇકોસિસ્ટમ છે પછી આપણે ના ખર્ચા રૂપિયા કરોડો રૂપિયા વપરાય છે એમાં કોઈ ડાઉટ જ નથી અને પછી આપણે આંગણવાડીઓને બી ઇનફ મળે છે

સરકાર તો કરે છે પરંતુ અધિકારીઓ દ્વારા બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે એ દરેક સરકારી દવાખાનામાંથી જે લોકોને જરૂરિયાત હોય એવા લોકો સરકારી દવાખાનામાંથી માંથી આયનના શક્તિવર્ધક ગોળીઓ એ ઇન્જેક્શનો આ બધું જ સગર્ભા અવસ્થાથી જ એને આપવામાં આવે છે સરકાર તરફથી જે સરકારી દવાખાને મહિલા જાય અને સરકારી નર્સ ને પણ ખબર પડે તો એમના ઘરે ગામડાની અંદર ધ્યાનમાં છે કે ઘરે ઘરે જઈ અને આવા ટીકડાનું વિતરણ કરવામાં આવે છે અને ઇન્જેકશન પણ આપવામાં આવે છે એટલે સરકારની યોજનાનો મેક્સિમમ લાભ લોકો સુધી પહોંચાડવામાં આવે છે સરકારે આના માટે એક બાળકો માટે પણ એક મિશન પલમ સુખમ આ યોજના પણ લોન્ચ કરેલી છે જેની અંદર ત્રણ પાર્ટ કરવામાં આવ્યા છે એક બાલ શક્તિ કેન્દ્ર પછી બાળ સેવા કેન્દ્ર અને બાળ સંજીવની કેન્દ્ર આ આની અંદરથી માડી ગામથી માડી અને પ્રદેશ જિલ્લા તાલુકા બધા લેવલના બાળકોને આવરી લેવામાં આવે છે ને દરેક ટીકા જે કેન્દ્ર હોય આરોગ્ય કેન્દ્ર એની અંદરથી વિવિધ સરકારી યોજનાઓ મુજબ સેવા પૂરી પાડવામાં આવે છે એટલે સરકાર પોતાની રીતે ખૂબ અવેરનેસ ધરાવે છે અને કામ પણ એના સુચારોરૂપે કરેલું જ હતું પણ જે બે હજાર ઓગણીસ વીસની અંદર જે આ મહામારી આવી

મફત અનાજ યોજના આપીને ગરીબોના એસી કરોડ ગરીબો સુધી આ યોજના અંતર્ગત અનાજ પહોંચાડ્યું એટલે તમે સમજો સરકાર પોતાની રીતે બધા જ કામો કરે છે પણ જે આ કોરોના ની મહામારીના કારણે આ તકલીફ ઊભી થઈ એના કારણે આ આપણું થોડું આપણને વધારે લાગે છે જી જી આપની અંતિમ પ્રતિકાર આપણી પાસે જાઉં છું હવે જી હા મારે એટલું જ કહેવું છે કે આ કોવિડ નું અમે બહાનું કાઢી નાખ્યા છે નાક ના જાણે ટેડા ક્લિયર કટ વર્ડ યુઝ કરું છું કેમ કારણ કે અત્યારે આ કહ્યું કે અમે તો બીજા આપણા બીજા બી તો સ્ટેટ છે તો એમાં તો ઓછો આંકડો ઓછો ન થયો તો તમારો જ આંકડો ઓછો થઈ ગયો તમારે ક્યાં બાળકો ભૂખ્યા રહ્યા તમારે ક્યાં બાળકો સ્કૂલમાં ના ગયા તો સ્કૂલમાં તો બીજા તો એમાં બી નહોતા ગયા એટલા આઈ એમ અગેન રિપીટિંગ ધેર ફ્લો ઇન ધ સિસ્ટમ એન્ડ ધેર ઇઝ ફ્લો ઇન ધ ઇકોસિસ્ટમ.

એમાં કોઈ doubt નથી. પણ એના લીધે આપણે at આટલો આંકડો આવ્યો છે. અગર એ ના હોય તો આનાથી ખરાબ આંકડા આવી શકે છે. જી જી રુજાનજી ખૂબ ખૂબ આભાર બુલેટ ઇન્ડિયા સાથે જોડાયા અને અમારી સાથે ચર્ચા કરીએ બદલ ચર્ચામાં આગળ વધી આપણે વિશાલભાઈ તમારી પાસે આવું છું જે પ્રકારે રુઝાન જીએ પણ વાત કરી કોરોનાના સમયની વાત કરી એમણે કે કોરોના બાદનો સમય છે કે ત્યારબાદ આંકડા વધારે આવે જેવો અહેવાલમાં કહેવામાં આવ્યું છે એટલે કે યોજનાઓ પણ જે પ્રકારે રાજુભાઈએ કહી પરંતુ ઇમ્પ્લીમેન્ટેશન અને જે આંગણવાડીમાં વધારે પડતા જે જ્યારે ગર્ભની અંદર જ્યારે બાળક હોય ને એટલે એક એક્ઝામ્પલ તરીકે જ્યારે કોઈ આપણે એક છોડ હોય એ છોડને આપણે ઉગાડવો હોય તેના માટે આપણે પૂરતું પોષણની અંદર ગરમી જોઈએ પાણી જોઈએ પૂરતું એટમોસ્ફિયર જોઈએ જો આટલી વસ્તુ હોય તો એ છોડ ઉગવા માટે કે ઝાડ બનવા માટે એના માટે આટલી પ્રાઇમરી બેઝિક જરૂરિયાત આપણે જોઈએ તો એ છોડ હોય એ ઝાડની અંદર છોડ હોય એ મોટો મોટો થતો હોય ખીલતો હોય આ બધી એક પ્રાથમિક જરૂરિયાત છે જો એને આ વસ્તુ આપવામાં ના આવે તો ક્યાં કે કરમાઈ જશે એ જ વસ્તુ આપણે આની અંદર એપ્લાય કરીએ કે જ્યારે ગર્ભની અંદર જ્યારે બાળક રહેતું હોય છે ત્યારે અંદરથી જ પૂરતું પોષણ ન મળતું હોય હું તમને એક સાચા આંકડા અને સાચી સાચી માહિતી બહાર પાડીશ જે દરેક લોકોને ખબર છે અને આપણા માધ્યમથી જોતા લોકોને દરેક લોકોને આ વસ્તુ વાત છે કે દાહોદ એરિયા લઈ લો તમે નવસારી એરિયા લઈ લો ડાંગ એરિયા લઈ લો આ એરિયા એવા છે કે જે ટ્રાઇબલ એરિયાની અંદર સૌથી વધારે કે જ્યાં આગળ ખાલી ને ખાલી જ્યારે માત્ર ઇલેક્શનની વાતો થતી કોઈ બી સરકાર હોય એક્સ વાય ઝેડ આપણે કોઈ અત્યારે એની ઉપર પ્રતિક્રિયા નથી કરી પણ ખરેખર જરૂરિયાત આવા લોકોની છે કે જે જગ્યાએ મોબાઈલના નેટવર્ક પણ અવેલેબલ નથી આવી જગ્યા ઉપર જ્યારે બાળકોને હોસ્પિટલ લઈ જવાનો ત્યારે ડિલેવરી પણ એ લોકો ક્યાંક ને ક્યાંક રોડ ઉપર ડિલિવરી થઈ જતી હોય છે ક્યાંક ને ક્યાંક હજુ પણ એ લોકોને ઘરે ડિલિવરી કરવામાં આવે છે ત્યાં આગળ પ્રાથમિક સુવિધા જ નથી પહેલી વસ્તુ કે વાત કરીએ કે લાઇટ પાણી તે લાઇટ પાણી પ્રાથમિક જરૂરિયાત આપણે જે વસ્તુની વાત કરીએ એમ આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની સુવિધા જ નથી બાળકનું સૌથી પહેલી પહેલું જે પોઈન્ટ છે કે ત્યાંથી જ બાળકનો ગ્રોથ અટકી જશે બીજી વસ્તુની એક એક્ઝામ્પલ વાત કરું કે જ્યારે કુંભાર જ્યારે માટલું માટલાને જ્યારે ઘડવાની શરૂઆત કરતો જે શેપ આપ્યો એ શેપ જ્યારે એને ગરમ કરીને ટીપવામાં આવે ત્યારે જે શેપ અપાઈ ગયો અપાઈ ગયો એ પછીથી એને ફરીથી શેપ આપી શકાય નહીં એવી જ વસ્તુ કે જ્યારે બાળક આપણે ગર્ભની અંદરથી બાળકની જ્યારે પ્રસૂતિ થતી હોય છે એ પછી જે રીતે બાળકનું ડેવલપમેન્ટ થતું હોય એ ડેવલપમેન્ટ થવાની અંદર આપણે ક્યાંક ને ક્યાંક જો કોઈ પણ એવી ક્રિટિકલ કન્ડિશન હોય કે જે આપણાથી સોલ્વ થઈ શકતી હોય એ કંડિશન આપણે ડોક્ટર મારફત આપણે સોલ્વ કરાવતા આવીએ પરંતુ એવી ઘણી ખરી તકલીફો એવી છે કે જેને આપણે સોલ્વ કરી શકતા નથી જે આપણા સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે કે જે રીતે બાળકોને અત્યારે એક એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે મેં આવા ઘણા ખરા બાળકો જોયેલા છે કે જે તમે સિવિલ હોસ્પિટલની અંદર અલગ વોર્ડ છે આખા પેરાપ્લેજિયાથી લઈને હેમિપ્લેજીયાથી લઈને આખા વોર્ડ છે કે આવા પોલિયોગ્રસ્ત બાળકો હોય છે કે જે લોકોના તમે એક વખત ખરેખર એક દયનીય પરિસ્થિતિ કે જે જે અત્યારે વાતચીત કરી રહ્યા છે આપણે રાજકીય નેતાઓની પણ વાત કરું છું તમે એક વખત ખાલી ત્યાં આગળ એક મુલાકાત કરી આવજો કે કેટલી ગંભીર પરિસ્થિતિની અંદર ત્યાંથી પસાર થઈ રહ્યા હોય છે જ્યારે આપણે બાળકોની પોષણની પોષણની જ્યારે વાતો કરતા આવીએ અને જે રીતે વાતચીત કોઈ પણ ગવર્મેન્ટની હોય અહીંયા આગળ પણ એક વસ્તુ છે કે બાળકોને પૂરતું જ્યાં સુધી આવા આ વસ્તુને વાત કરી કે આ વસ્તુ ક્યાં જોવા મળે છે રૂરુ રૂરલ એરિયાની અંદર તો કેમ ત્યાં જોવા મળે છે ત્યાં પૂરતી સુવિધાનો સુવિધા જ નથી મળી રહી જે રીતે આપણે યોજનાની હું તમને એક બેઝિકલી માહિતી આપી દઉં કે પોષણ યોજના જે હતી જે ત્રણ જુલાઈ બે હજાર અઢારના રોજ જાહેર કરવામાં આવેલી હતી કે જેની અંદર પાંચ પોઈન્ટ છ્યાસી કરોડ રૂપિયાની અને જે રીતે બેનિફિટ આપવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના જેની અંદરના પૈસા ક્યાં જતા રહે હજુ સુધી કોઈ હિસાબ આવેલો નથી માતૃ યોજના બીજી યોજનાની વાત કરું કે જે હમણાં જ જે આપણે રૂપાણી સરકાર હતી તેની અંદર પોષણ યોજના બે હજાર વીસ થી બે હજાર બાવીસ એ દરમિયાન જે યોજના બહાર પાડવામાં આવી હતી એની અંદરની યોજનાની પહેલની વાત કરીએ તો એની અંદર આંગણવાડીની દરેક મહિલાને એક સ્માર્ટ ફોન આપવાની વાત કરી લેતી એના ડેટા ક્યાં જતા રહ્યા કોઈ ડેટા હજુ સુધી બહાર કરવામાં નથી અને એના એની ઉપર સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર દ્વારા એક દેખરેખ રાખવામાં કે આની ઉપર દેખરેખ રાખવામાં રાખવામાં આવશે એવા માણસોની નિયુક્તિ કરવામાં આવેલી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક માણસો પર તમને અત્યારે ક્યાંક જોવા નહીં મળતા હોય એટલે એક વસ્તુ કહીએ કે યોજના તમે બહુ બધી બહાર પાડો છો કે જ્યારે મોટા મોટા હોર્ડિંગ્સ મોટા મોટા બેનર અને મોટા મોટા ચેનલના મારફતે જે રીતે તમે યોજનાઓ બહાર પાડો છે અમલીકરણ નથી થતું પેલા તો કે એને ફોલોઅપ લેવામાં નથી આવતા આ યોજના પાછળ જે રીતેની વાત છે કે ત્રેપન હજારથી વધુ આંગણવાડીઓની અંદર આ કાર્યક્રમ કરવામાં આવશે ત્રેપન હજાર આંગણવાડીની અંદર કાર્યક્રમ તો યોજાઈ ગયા સારા એવા કાર્યક્રમ યોજાય પણ એ કાર્યક્રમ યોજાની જે તારીખ હતી પચીસ એક બે હજાર વીસથી લઈને ઓગણત્રીસ એક બે હજાર વીસ સુધી એ યોજના પછી અત્યાર સુધીમાં કોઈ ઇમ્પ્લિમેન્ટ કે કોઈ એવો નવો ફેરફાર જોવા મળ્યો નથી એ સ્માર્ટ ફોન ક્યાં ગયા શું થયું અને અત્યારે જે રીતે માહિતી આપણે એક બેઝિકલી માહિતી છે જે આ આપણા માધ્યમથી ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છે એ કોઈ પોલિટિકલી નથી કહેતો કે આંગણવાડીની અંદર આવતું અનાજ હોય કે કોઈ પણ વસ્તુ હોય એ બાળકો કરતા આંગણવાડીના જે જે લોકો હોય કર્મચારીઓ એ લોકોના ઘરની અંદરથી ક્યાંક ને ક્યાંક આવા અનાજ પણ જોવા મળ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આવી વસ્તુ પણ આ સત્ય હકીકત છે આપણા માધ્યમથી કોઈ પોલિટિકલી નથી કહી રહ્યો પણ આ સત્ય હકીકત છે આની પા આની અંદર પણ ગુજરાત મોખરે છે એટલે ક્યાંક ને ક્યાંક જો આ બધી તપાસ કરવામાં નહી આવતો

સરકારની પોલીટિકલ બોડી જ બધું કામ કરાવે છે અધિકારીઓ જોડે તો આપણે કોઈ સરકારની વાત કરીએ એવું નહીં જ્યારે જે સરકાર ચાલતી હોય જે દેશમાં ને ગુજરાત રાજ્યમાં તો આપણે એ સરકાર ઉપર જ વાત કરવી પડે કે સરકાર એની અંદર ઊણી ઉતરી છે અને બીજી એક વાત તમને કહું કે જે કોરોનાને હિસાબે આ જે હાલની સરકારના નેતાઓ છટકવાની વાત કરે છે તો કોરોના આખા દેશમાં છે વિશ્વમાં છે અને બધી જગ્યાએ હમ હમ જી વકેશભાઈ પાસે ફરીથી જોડવાની કોશિશ કરીશું વિશાલભાઈ તમારી પાસે આવું છું જે પ્રકારે આપણે વાત કરી તમામ કારણો આપણે વાત કરી આંગણવાડી પણ વાત કરી હવે બાળક હોય કે તેને કુપોષણથી ચલો એમને કુપોષણનો શિકાર છે હવે એને બચવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ એઝ અ ડોક્ટર આપશું કહેશો એક તો સૌ પહેલા કે જ્યારે વાત કરીએ કે ડિલિવરીનો ટાઈમ હોય જે નવ મહિનાનો સમય છે કે આપણે પહેલા તો એનું પૂરતું તપાસ પૂરતા ડેટા અને પૂરતા એરિયા મુજબ પહેલા સારવાર કઈ રીતે આપીએ અને એના એના

મજૂરિયાત વર્ગ જે કહીએ કે જે મજૂરી કરીને પોતાનું જીવન પસાર કરતું હોય એવા ગામોની અંદર સૌથી વધારે જોવા મળે કેમ કે એમનામાં અવેરનેસ નથી એમનામાં અવેરનેસ ક્યારે આવશે કે જયારે આ રીતે આપણે કીધું કે ઘરે ઘરે જઈને ટીકડા તો આપી દીધા આ બધી ટેબ્લેટ તો આપી દીધી પરંતુ એનો ફોલોઅપ નથી લેવાતું જયારે આ વસ્તુના ડેટા તૈયાર થશે આ વસ્તુની માહિતી પ્રોચશે કે નવ મહિના સુધી માતાને દર મહિનાના પ્લાનિંગ હોય કે આ મહિને આ વસ્તુ છે આ મહિને આટલી જે વસ્તુ આપણે અહીંયા આગળ આપણે કરીએ છીએ કે જે રીતે સોનોગ્રાફી થતી હોય દર મહિને મહિને આપણે બાળકની સોનોગ્રાફી કરતા હોય એ વસ્તુ તો ક્યાંય જોવા નથી મળતી કે બાળકને ક્યાંક જો જન્મ જાત જ અંદર ગર્ભની અંદર જ આ વસ્તુની તકલીફ થઈ હોય તો આપણે એની પણ ફેસિલિટી બધી અવેલેબલ છે પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરીએ આપણે કે સ્પેશિયલી કેમ્પ બાળકોના ગ્રોથ ઉપર ફોકસિંગ આપવામાં આવતું નથી અને બીજી વસ્તુની વાત કરીએ કે જે યોજના અંતર્ગત પૈસાની ફાળવણી કરવામાં આવે છે કે જે રીતે આંગણવાડી આંગણવાડીનું મેં તમને કીધું સૌથી ખરાબ આપણા આપણા દેશની અંદર એક સારી વસ્તુ છે કે આંગણવાડીની શરૂઆત થઈ ક્યાંક ને ક્યાંક જે બાળકો જે છે એમને બે ટાઈમ ભોજન થી લઈ બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે જે વાત કરીએ કે સરકારની એવી પણ યોજના હતી કે કોરોના અંદર ઘરે ઘરે જઈને પહોંચાડો પણ ઘરે ઘરે અંદર ઘરે ઘરે પણ ક્યાંક ને ક્યાંક જો બે કિલો આપવાનો ત્યાંથી દોઢ કિલો પહોંચતું હોય છે અડધો કિલો આ બાજુ આવતું આ સત્ય હકીકત છે આ ગવર્મેન્ટ કોઈ પણ ગવર્મેન્ટ હશે ગવર્મેન્ટની આ હકીકતને તમામ લોકોએ સ્વીકારવી જોઈશે સ્વીકારવી જ રહેશે અને આપના માધ્યમથી જો અત્યારે જોઈ રહેલા લોકોને પણ ક્યાંક ને ક્યાંક ફોકસિંગ થાય કે તમારા બાળકને જે યોજના મુજબ ન મળતું હોય તેની એની કમ્પ્લેન તમે પણ કરી શકો છો એ ખાલી એક સરકાર કે કોઈ વ્યક્તિની જવાબદારી નથી કે સ્પેશિયલી આજે એ લોકો તો ઉપરથી યોજના આપીને છૂટા થઈ ગયા પરંતુ નીચેના જે અધિકારીઓ છે ત્યાં આગળ આ તકલીફ સૌથી વધારે જોવા મળી રહી છે તો જે છે કે નીચેનો કર્મચારી જે છે એને આની અંદર બદલવાની જરૂર છે આના ડેટા ક્યાંક ને ક્યાંક જો હજુ બહાર પાડવામાં આવશે તો ક્યાંક હજુ આના કરતા મોટો આંકડો આપણી સામે આવશે જી મુકેશભાઈ આપની વાત શરૂઆત હા એટલે મારું એવું કેવું કે આપણે પોલિટિકલ વાત જે કરતા હતા ને પોલિટિકલ વાત એટલે આપણે કરવી પડે કે કોઈ પણ સરકાર જે ચાલુ હોય ને એની જવાબદારીનો ભાગ છે પછી આંગણવાડીની બેનો હોય કે કોઈ અધિકારીઓ હોય કે એની મોનિટરિંગની વાત હોય કે કોઈ પણ યોજનાની અવેરનેસ ની વાત હોય તો એ સરકારની મોટામાં મોટી જવાબદારી

મારે જ કેવું છે કે આપણે વાત ખુલી ને જ કરવી પડે કે આ સરકાર ની અંદર ભ્રષ્ટાચાર ને કારણે આ અધિકારીઓ યોજના નો જે ફંડ ફાળવેલું છે એ બધું ચાઉ થઈ જાય છે અને જે અવેરનેસ માં

જી જી રાજુભાઈ મુકેશભાઈ જે ગુજરાત નો ત્રીજો નંબર આવ્યો એ આરટીઆઈ માહિતી આધારે અમે લોકો પણ સ્વીકાર્યો એમાં અમને કોઈ છોચ નથી એના માટે સરકારે જરૂરી પગલા લીધેલા છે અને એ સુવિધિત છે અને જાહેર છે કે સરકારે શું શું આના માટે યોજનાઓ કરી છે ઘરે ઘરે જઈને પણ આની અવેરનેસ માટેના કામ કર્યા છે હવે જોવા જઈએ તો આ એક પ્રશ્ન એક ખાલી પોલિટિકલ પક્ષ પૂરતો નથી આ આ આ જો આને એક ઝુંબેશ ચાલુ કરી દરેક પક્ષના માણસોની અંદર ઇન્વોલ્વ થાય લોકો પણ ઇન્વોલ્વ થાય આ લોક ભાગીદારીથી આ કામ 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 કરવામાં આવે તો જ આનો યોગ્ય ઉકેલ આવે જે પ્રકારે છેલ્લા બે વર્ષની આ મહામારી આવી અને બે વર્ષના કારણે જે આંકડા વધ્યા એ એના કારણે મહામારીના કારણે વધેલા છે બાકી સરકારે તો આ દિશામાં યોગ્ય મુકેશભાઈ એક મિનિટ મુકેશભાઈ એક મિનિટ વધશે નહીં પ્લીઝ પછી પછી આંગણવાડી પણ આધુનિક બનાવવામાં આવી હતી આંગણવાડીમાં પણ બેનોની પણ ભરતી કરવામાં આવી હતી એમને પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી અને સગર્ભા બેનો ઘર સુધી પહોંચીને આર્યન ટીકડીઓ શક્તિની ટીકડીઓ અને ઇન્જેક્શનો પણ એ લોકોને આપવામાં આવ્યા હતા પણ આ જે આંકડો બહાર આવ્યો એ બે વર્ષની તુલનામાં જોયો તો બે વર્ષની તુલનામાં આંકડો ખરેખર વધારે છે એનું કારણ છે કે આ કોવિડના કારણે આખી જે વહીવટી અસમાનતા ઉભી થઈ અને આખું તંત્ર કોવિડમાં લાગી અને સ્કૂલો નગર નગરપાલિકા નગરપાલિકાની જે કઈ તેડાઘર હોય એ બંધ થયા

શું કહેશો એમ એ એ વાતમાં તો હું બહુ ઇન્ટરેસ્ટ નહી લો હા હું રાજુભાઈ સાથે એટલું સહમત છું કે કોરોનાની મહામારીના કારણે આજે આખી જે નેટવર્ક ચેન હતી આ બાળકો સુધી પહોંચવાની એમના સુધી આ પોષક તત્વો પહોંચાડવાની પોષણક્ષમ આહાર પહોંચાડવાની એ ચેન ક્યાંક બ્રેક થઈ છે પરંતુ એ એના કારણે આટલો મોટો ઉછાળો ન હોઈ શકે એ વાત મારે નથી કરવી મારે એક બીજી વાત કરવી છે મેં જયારે મારી પેલી opening speech હતી એમાં કે આના ઉપર political ફોકસ નથી મુકેશભાઈ બોલે છે પરંતુ આ કુપોષણ નો પ્રોબ્લેમ શું આ દસ વર્ષ નો છે છેલ્લા પાંચ વર્ષનો છે આ તો પેઢીઓ ચાલતો આવે છે અને આમાં સતત વધારો જ થયો છે અને કદાચ કોંગ્રેસના શાસન વખતે ભી આ પરિસ્થિતિ હતી જ કારણ એક જ જે મેં પહેલા કીધું પોલિટિકલ ફોકસ આના બજેટરી એલોકેશન ઉપર નથી હું આ તમારી સામે કેટલા કાંકડા મૂકવા માંગીશ જી અને પછી કેમ આના બજેટ પાછળ એલોકેશન થવું જોઈએ એનો પણ એક સર્વે હું તમારી સામે મૂકીશ જો ભારતનું બજેટ જે છેલ્લા વર્ષનું છે એ બજેટમાં જે રેગ્યુલર બજેટ હોય જે આપણું ચોત્રીસ કરોડ નું બજેટ હતું એટલે એની આગળના વર્ષના બજેટ બજેટમાં પાંચ ટકાનો વધારો થયો બજેટમાં ટોટલ બજેટમાં ચૌદ પોઈન્ટ પાંચ ટકાનો વધારો થયો અને જે જૂનું બજેટ હતું ગયા વર્ષનું એ ટોટલ બજેટનું ઝીરો પોઈન્ટ સત્તાવન ટકા જેટલું આપણે એલોટ કરતા હતા ચાઇલ્ડ માલન્યુટ્રીશન માટે માત્ર યોજનાઓ હેઠળ આંગણવાડી સબિસ અભિયાન આ બે અભિયાનો સરકારના હતા આ ચોત્રીસ લાખ ત્યાસી હજાર બસો પાંત્રીસ કરોડ નું જે બજેટ હતું એ બજેટમાં ચૌદ પોઈન્ટ પાંચ ટકા વધારો થયો નેક્સ્ટ યરના ના બજેટમાં એના પછીના બજેટમાં તમે સમજી શકતા હશો હું શું કેવા મારું છું ટોટલ બજેટ ચૌદ પોઈન્ટ પાંચ ટકા વધ્યું છે માલ માલન્યુટ્રીશન માટેનું જે લાસ્ટ યર બજેટ હતું એમાં અઢાર પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો થયો છે હું અહીંયા શાસક પક્ષના દોષી માત્ર નથી માનતો શું વિરોધ પક્ષો થતી હતી તમારી પાસે હું કોઈના ટર્નમાં વચ્ચે બોલતો નથી મારે નથી મારો પ્રચાર મુકેશ ભલે મને શાંતિથી સાંભળજો બરોબર છે હું બહુ મ્યુટ્રલ રહ્યો છું એ વખતે કોઈ વિરોધ પક્ષે જુઓ ખેડૂતોના એલોકેશનમાં બધા જ વિરોધ કરશે કેમ કેમ કે વોટ બેંક છે અનામત કેટેગરીના એલોકેશનમાં બધા જ વિરોધ કરશે કેમ કેમ કે વોટ બેંક છે અહીંયા આ ડાયરેક્ટલી વોટ બેંક નથી આ એલોકેશન એ ડાયરેક્ટલી ઇટ ઇઝ નોટ અફેક્ટેડ ટુ વોટ સો નો નો પોલિટિકલ પાર્ટી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન સચ એલોકેશન એ વખતે કોઈએ વિરોધ કરેલો મને યાદ નથી મેં આખી બજેટની ચર્ચા જોયેલી છે

તમારી પબ્લિક નું રિટર્ન આપે છે ધ ડોલર ઇન્વેસ્ટેડ ફોર ઇમ્પ્રુવમેન્ટ ઓફ માલ ન્યુટ્રીશન ચાઇલ્ડ માલ ન્યુટ્રીશન જનરેટ થર્ટી ફોર ડોલર ઇન ફ્યુચર ઇન યોર પબ્લિક ઇકોનોમી તમારું જે ટોટલ જીડીપી હોય છે ને ભારત શું લોસ કરી રહી છે તમારું માલ ન્યુટ્રીશન આંકડા હું ઇકોનોમિક વાત કરવા માંગીશ અહીંયા ઇમોશનલ વાત કરવાનો મુદ્દો છે ઇકોનોમિકલ બી આપણે ડેમેજ થઈ રહ્યા છે એ સર્વે એવું છે આ વર્લ્ડ વાઇડ સર્વે છે એમાં સ્પેશિયલી ઇન્ડિયા માટે એવું લખ્યું છે કે સ્ટડી રિવીલ્સ ધેટ ઇન્ડિયા લોસીસ અપ ટુ ફોર પર્સન્ટ ઓફ ઇટ્સ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વાય ડ્યુ ટુ માલ ન્યુટ્રીશન આપણી જે ટોટલ જીડીપી છે ને એમાં આપણને ચાર ટકાની લોસ થાય છે માલ ન્યુટ્રીશનના એક લીધે આપણી આ પરિસ્થિતિ ના લીધે અને આપડી જે ટોટલ પ્રોડક્ટિવિટી છે એમાં આપણને આઠ ટકાની લોસ થાય છે એટલે આ લોસ આ લોસ માંથી બી ઉભરવા માટે છોડી દો માતાઓને મહિલાઓને બાળકોને આપણા સ્વાર્થ માટે તો આપણી દેશની ઇકોનોમી આપણો સ્વાર્થ છે તો આપણા સ્વાર્થ માટે તો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડશે માત્ર ને માત્ર ઇન્વેસ્ટમેન્ટ નહીં મારી વાત જલ્દી જ પૂરી કરીશ માત્ર ને માત્ર ઇન્વેસ્ટમેન્ટ નહીં એ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી હું ફરી ને ફરી કહીશ એના ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન એનું એક્ઝિક્યુશન થાય છે જેમ કે હું તમને કહું આપણે કોમન એપ્લિકેશન સોફ્ટવેર લોન્ચ કરવામાં આવી જે સ્પેશિયલ લોન્ચ કરવામાં આવી સેની માટે તે એ જે બાળકો અને જે માતાઓ ગર્ભવતી મહિલાઓ અને બાળકો જે પ્રેગ્નેન્ટ ગર્ભવતી મહિલાઓ છે જે આંગણવાડી થ્રુ પોષણ અભિયાન જેંગીર માં લોન્ચ કરી જ પોઝિટિવ વાત છે ખુબજ ગમે એવી વાત છે આ જે યોજના લોન્ચ કરી એની માટે ત્રણ વર્ષનું બજેટ આપણે નવ હજાર કરોડ ફાળવવામાં આવ્યું જેમાંથી અડધું બજેટ સરકારે આપ્યું અને અડધા અડધી રકમ આપણને વર્લ્ડ બેંક થયું શું આ સીએસ એપ્લિકેશન આપણે દરેક આંગણવાડીમાં લોન્ચ કરવાની હતી પરંતુ અત્યાર સુધીમાં આપણે ટોટલ એક લાખ દસ લાખ બાર હજાર ત્રણસો ચુમ્બોતેર આંગણવાડીઓ જે ટોટલ છે એ પૈકી બે હજાર ઓગણીસ સુધીમાં આપણે પંચાવન હજાર અરે પાંચ લાખ એકાવન હજાર બસો સિત્તેર જેટલી આંગણવાડીમાં આ સીએસ એપ્લિકેશન લગાવી શક્યા છે એનો મતલબ બાકીની જે આંગણવાડીઓ છે એની સાથે જોડાયેલી મહિલાઓ ને બાળકોનું ન્યુટેશન નું પ્રોપર મોનિટરિંગ ઉપરના અધિકારીઓ નથી કરી શકતા કેમકે ઓલ ઓફ વી નોટ વેન ડેટા મેન્યુઅલી નીચેનો અધિકારી પોતાનું સારું બતાવવા ઉપર મેન્યુપ્યુલેટેડ ડેટા મોકલે છે ને એ જ પરિસ્થિતિ છે તો કે આરટીઆઈ આપણને જાણ થાય છે કે હો ડબલ થઈ ગયા આંકડા તો આ બે વસ્તુ એક બજેટ વધારવાની જરૂર છે બજેટ વધાર્યા પછી એ યોજનાઓને હજી થોડીક વ્યવસ્થિત કરીને એનું વ્યવસ્થિત એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટેશન અને એનું મોનિટરિંગ એક દસ પરેશ એક મારી નાની વાત બાંગ્લાદેશ માલ ન્યુટ્રિશન માટે જે આખી યોજના બનાવી છે એમાં જે રીતનું મારી સામે ડેટા છે એમને એ માત્ર ને માત્ર ગર્ભવતી બાળકો ને ગર્ભવતી માતાઓ બાળકો જ નહીં ગામડાઓનું એગ્રીકલ્ચર અને ગામડાઓની ઇકોનોમી આ યોજનામાં ઇન્કલુડ કરી છે એના ઉપર એ નિર્ભર છે અને જો સરકારની ચેન ક્યાંક તૂટી જશે અધિકારીઓ થ્રુ કઈક બી લોચા લબાચા થશે તો બી એની સુધી નહીં પહોંચે એટલે પોઅરિટી માંથી એટલે બાંગ્લાદેશની આ જે યોજના છે એને યુનો યુએનએ એ પણ સ્વીકારી છે

ये लोग जो बात કરે છે ચાલુ સરકાર કે પેલા પાંચ કિલોમીટર એ ને વિરોધ પક્ષ છે એને કરવું જોઈએ કારણ કે શાસક પક્ષ નથી કરતો એ બિનવિવાદાસ્પદ દેખાય છે કે નથી કરતો અને એની ભ્રષ્ટાચાર ચાલે છે એ દેખાય છે અધિકારીઓ

આજે આપણે ડિબેટ માધ્યમથી જે ચર્ચા કરી આટલી બધી જે ચર્ચા થઈ એની અંદરની એક એક તારણ નીકળે છે કે આપણે આંકડાઓની માયાજળ ને આંકડાઓની રમત બધાને બધાને હકીકત દરેકને ખબર છે આપણા માધ્યમથી જોઈ રહેલા છે પણ એક વસ્તુ એક કહેવા માંગીશ કે જેટલા આંકડા આવ્યા છે ને એટલું તમારું દેશનું ભાવિ ભવિષ્ય ડૂબતું જઈ રહ્યું છે જેટલા કુપોષણના આંકડા ઊંચા આવે છે એટલું તમે ભવિષ્ય બાળકોનું ગુમાવી રહ્યા છો તમારા દેશની અંદરનું ટેલેન્ટ ગુમાવી રહ્યા છો તમે એટલે એક વસ્તુ છે કે આની આની અંદર સૌથી પહેલાં ફોકસિંગ કરવા જોઈએ તો કે આપણા દેશની જે ગરીબાઈ હોય કે બધી જ બધા જ ખાતાની વાત કરીએ તો ચલો એક્સ્ટ્રા મૂકી દઈ બાજુમાં પરંતુ આપણા એક આપણા ભારતનું આપણે રત્ન ગુમાવી રહ્યા છે જ્યારે આપણે દેશની આવી આવી સારી સારી વાતો દેશના ભવિષ્ય વિશેની વાતો કરતા જઈએ તો ક્યાંક આના ઉપર ફોકસિંગ જાય તો દેશના આટલા બાળકો ક્યાંક હજુ ઉભરી આવશે અને આની અંદરથી જ અ આપણા શું કહેવાય ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને ક્રિકેટ ટીમની અંદર પણ અને દરેક જગ્યાએ દરેક ખૂણે દરેક ક્ષેત્રે આપણા આ જ ભારતનો માણસ બહાર ઉભરી આવશે એટલે ક્યાંક ને ક્યાંક આ આંકડા ઓછા એટલા માટે કરવા છે કે આપણું ભવિષ્ય અને આપણું ભાવિ ભવિષ્ય ભારતનું ના હોય જી રાજુભાઈ અંતિમ પ્રતિક્રિયા હવે આગળ આ આંકડા ઘટાડવા માટે શું પ્રયત્ન સરકારે આંકડા ઘટાડવા માટે અઠવાડિયામાં એક દિવસ મમતા દિવસ ઉજવણ નક્કી કર્યું છે અને મમતા દિવસ અંતર્ગત આંગણવાડીની બહેનો ત્યાં ઘરે ઘરે જાય છે બાળકોને પોષણ બાળકોની માતાને પોષણની માહિતી આપે છે ધારે એમને શું જરૂર છે અને એ પ્રમાણે એને એની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે અને મમતા દિવસના દિવસે તમે તમને થોડા થોડું ધ્યાનમાં માં મમતા દિવસના દિવસે આપણે રસી પણ બંધ રાખી હતી આના કારણે કે ભઈ જે આપણી પ્રાથમિક જરૂરિયાત છે પૂરી ન તક એના રસી કાઢો બોલો મુકેશભાઈ આપડે સમય નો ઓલરેડી અભાવ છે જવાબ લઈ લેવું રાજુભાઈ રાજુભાઈ શીખવા દેવું છે ઘણું બધું

આંકડા જરૂર વધ્યા છે પરંતુ આગળ સમયમાં ઘટે આગલા વર્ષમાં નવા આંકડામાં આ ઘટાડો આવે તે જ અપેક્ષા છે સૌ કોઈ રાખી રહ્યા છે સરકાર તરફથી આ પ્રયત્નો કરવામાં આવે તે પણ વિપક્ષમાં માંગ કરી તમામ લોકો માંગ કરી રહ્યા છે તો અત્યારે રાજુભાઈ મુકેશભાઈ વિશાલભાઈ અને મિતેશભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ મહત્વની ચર્ચા કરી તો આજે કુપોષણને આપણે ચર્ચા કરી તેનાથી બચવા માટે જે લોકો કુપોષણનો શિકાર છે આંકડા આવી ગયા છે પરંતુ હવે આગળ એના બચાવવા માટે શું કરવું જોઈએ તેના કઈ રીતે આ આંકડાઓ ઓછા કરવા જોઈએ તમામ જે વાતો છે અત્યારે આપણે કરી છે તેના આંકડાઓ વિશે પણ આપણે ચર્ચા કરી પક્ષનો આપણે સાંભળ્યું વિપક્ષને આપણે સાંભળ્યા રાજકીય વિશ્લેષકને પણ આપણે સાંભળ્યા અને આગામી સમયમાં કેવી રીતે આંકડાઓ ઓછા થાય સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ છે અત્યારે ચાલી રહી છે અને ભવિષ્યમાં કઈ કઈ યોજનાઓ ચાલવાની છે એ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરી તો ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો